નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હાલ સર્જાયેલી કમોસમી વરસાદની પરિસ્થિતિના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બાલિસના ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષનો 14મો વિનામૂલ્ય નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં બાલિસના ગામ સહિત આજુબાજુમાં રહેતા દર્દીઓએ લાભ લીધો હતો. દીવ જિલ્લામાં તમામ આંગણવાડી અને પ્રાથમિક શાળાઓ બંધ જાહેર. હાલોલના મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સેવા સેતુ કાર્યક્રમમાં માસ્ક વગર જોવા મળે, ત્યારે શું આમ જનતા જ માટે જ માસ્ક પહેરવું જોઈએ તેવું લોકોમાં ચર્ચા. જોધ પોલીસ સ્ટેશન ખાતે 6 માસ અગાઉ નોંધાયેલ અનડિટેડ મર્ડર ગુનાનો ભેદ ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી. સાવરકુંડલા તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યોને તાલીમ શિબિર માનવ મંદિર ખાતે લાયન્સ ક્લબ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની આગેવાની હેઠળ કોરોનામાં મૃત્યુ પામેલ પરિવારજનોને 50,000ની સહાયને બદલે 4 લાખ રૂપિયાની સહાય આપવાની માંગ સાથે રેલી યોજી સૂત્રોચ્ચાર કરી પ્રાંતિજ મામલતદારને આવેદનપત્ર આપ્યું. ભરૂચ તાલુકાની મનુભર સાર્વજનિક સ્કૂલમાં 3 વિદ્યાર્થીઓને વેક્સિન દરમિયાન તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયા. દહેગામ તાલુકા શહેરમાં આજે સવારથી જ વરસાદી માહોલ. વરિયાળી જીરુના પાકને ભારે નુકસાન. વાતાવરણમાં ઠંડક પસરી, ઠંડીનો ચમકારો વધ્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આગ લાગવાની ઘટનાને લઈને મોકડ્રીલ યોજાયો, જેમાં આગ લાગવાના સમાચાર મળતા પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમ તથા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક સિવિલ ખાતે દોડી આવી હતી અને બચાવની કામગીરી હાથ ધરી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ પ્રાંતિજ શહેર મંડળ દ્વારા મહાદેવ મંદિર ખાતે મહાદેવ મૃત્યુના મંત્રોના જાપ કરી વડાપ્રધાનના આયુષ્ય માટે પ્રાર્થના કરી, તો રાહુલ ગાંધી અને સોનિયાને સદબુદ્ધિ આવે તેવી પ્રાર્થના પણ કરી. સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લામાં આજે 23 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. હિંમતનગર તાલુકામાં 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. વડાલી તાલુકામાં 3 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા. ઈડર તાલુકામાં 2 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. ખેડબ્રહ્મા તાલુકામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 7,188 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 154 કોરોનાથી લોકોના મોત થયા છે. અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લામાં આજે 23 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. હિંમતનગર તાલુકામાં 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. વડાલી તાલુકામાં 3 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા. ઈડર તાલુકામાં 2 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. ખેડબ્રહ્મા તાલુકામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો. જિલ્લામાં કુલ અત્યાર સુધીમાં 7,188 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે અને કોરોનાથી જિલ્લામાં અત્યાર સુધીમાં 154 લોકોના મોત થયા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં વહેલી સવારે પ્રાંતિજ હિંમતનગરની વીજ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાતા પ્રાંતિજ અને તાલુકામાંથી 3.25 લાખની 12 જગ્યાએથી વીજ ચોરી ઝડપી પાડી હતી. ઇટલીથી ભારતમાં આવેલી ફ્લાઇટમાં 179 યાત્રિકોમાંથી 125 પોઝિટિવ. 3 શેર બની શકે છે વર્ષ 2022ના મલ્ટીબેગર પેની સ્ટોક, સ્મૃતિ બગડિયાની સલાહ. ગંભીરે કહ્યું ખેલાડીઓને ચાન્સ આપવામાં આવે અને રહાણેને કરવામાં આવે બહાર. ફક્ત પીએમ પાસે એસપીજી સુરક્ષા, 4 લેયરમાં હોય છે સુરક્ષા. કોવિડના કારણે કામ ન મળતા ધ કપિલ શર્માના શોમાં કામ કરી ચૂકેલા કલાકારે ઝેર પી લીધું. અશ્વિને બીજી ટેસ્ટમાં રચ્યો ઇતિહાસ, કુંબલે બાદ આવું કરનારો પહેલો ભારતીય બન્યો. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.